अध्याय 9.1 जेनी अंदर दाखला नंबर चौथो स्वाध्याय 9.1 हवे आपेली संख्या ने सम्मी संख्या ने संख्या रेखा पर दर्शावानी निरूपण करवानी। तमे पूर्णांक संख्या विषय भणी गया छो के पूर्णांक संख्या एक क्या दर्शावाय, बे क्या दर्शावाय, माइनस एक क्या दर्शावाय, माइनस बे क्या दर्शावाय, तेज रीते अहीं आगळ सम्मी संख्या छे जे अपूर्णांक स्वरूपनी होय छे तेने कई रीते दर्शावी थी। तो अहीं पहली छे त्रण चतुर्थांश। हवे आ शुं दर्शावे छे, चार भागमांथी त्रण भाग। आनो मतलब जेम कोईने चार कुल गुण होय एमांथी त्रण गुण मळ्या होय ते रीते अहीं विचारो। चार एटले आ एक, चारनो एक भाग, चारनो बे भाग, चारमांथी त्रण भाग, तमारो जवाब आई गयो, अने चारमांथी चार भाग। आ चारमांथी चार भागने शुं कहेवाय, एक कहेवाय। चार भाग्या चार एटले एक आवी गयो। तमारो जवाब क्यां छे? तो आ छे तमारो जवाब। तो तमारो जवाब अहींया छे, अहींया तमारे आ रीते एक आ रीते सर्कल करीने तमारे दर्शाई देवानो, आ तमारो जवाब छे। आ ना दर्शावे तो कोई पण કેપિટલ અક્ષરનો યુઝ કરો એ દાખલા તરીકે। તો બિંદુ એ એ આપનો જવાબ છે, એક ચતુર્થાંશ, બે ચતુર્થાંશ, ત્રણ ચતુર્થાંશ અને ચાર ભાગ્યા ચાર એટલે એક। અહીંયા બે ચતુર્થાંશને એક દ્વિતીયાંશ પણ કહેવાય। જો સેમ એ રીતે બીજું છે, માઇનસ સાત ચતુર્થાંશ। તો માઇનસ સાત ચતુર્થાંશમાં માઇનસ એ સંખ્યા રેખા પર શૂન્યની ડાબી બાજુએ આવે, શૂન્યની ડાબી બાજુએ, શૂન્યની ડાબી બાજુએ ઋણ સંખ્યા આવે। તો અહીંયા આગળ તમે જુઓ, એક ચતુર્થાંશ માઇનસ, માઇનસ બે ચતુર્થાંશ, આવડે કે માઇનસ ત્રણ ચતુર્થાંશ લખ્યા કરવાનું તમારે, માઇનસ ચાર ચતુર્થાંશ સરખી સંખ્યા આવી ગઈ તો આને માઇનસ વન કહેવાય, આ શૂન્ય કહેવાય તો માઇનસ વન કહેવાય, માઇનસ પાંચ ચતુર્થાંશ, માઇનસ છ ચતુર્થાંશ, માઇનસ સાત ચતુર્થાંશ અને માઇનસ આઠ ચતુર્થાંશ। માઇનસ આઠ એટલે આઠ ભાગ્યા ચાર કરો એટલે શું આવે, માઇનસ બે। તો આપનો જવાબ કયો છે? તો આપનો જવાબ આ છે, આને નામ આપી દો બી, કોઈ પણ નામ આપો। તો બી બિંદુ શું દર્શાવે છે? સંખ્યા પર રંગ સંખ્યા રેખા પર માઇનસ સાત ચતુર્થાંશ દર્શાવે છે। તો આ રીતે તમે બાકીની જે બે સંખ્યા બી છે, માઇનસ પાંચ અષ્ટમાંશ આવું આપે છે બીજામાં, માઇનસ પાંચ અષ્ટમાંશ, શું કરશો કહો? કઈ બાજુ આવે? સંખ્યા રેખામાં માઇનસ એટલે શૂન્યની ડાબી બાજુએ, પહેલાં માઇનસ એક અષ્ટમાંશ, માઇનસ બે અષ્ટમાંશ, માઇનસ ત્રણ અષ્ટમાંશ, માઇનસ ચાર અષ્ટમાંશ, માઇનસ પાંચ અષ્ટમાંશ, એમ કર્યા કરવાનું। આ જવાબ આવી ગયો પછી માઇનસ છ અષ્ટમાંશ, તમારે માઇનસ પાંચ અષ્ટમાંશ ઉપર કોઈ પણ બિંદુનું નામ દર્શાવવાનું। એ રીતે ચોથો છે સાત અષ્ટમાંશ, સાત અષ્ટમાંશ સેમ જ છે। જો ધન છે તો સંખ્યા રેખામાં શૂન્ય ડાબી બાજુ લખવાનું, જમણી બાજુ ખસવાનું, એક અષ્ટમાંશ, બે અષ્ટમાંશ, એમ કરીને તમે સાત અષ્ટમાંશ દર્શાવી શકો। તો આ રીતે સંખ્યા રેખા પર બહુ સરળતાથી તમે સંખ્યાને, સમ્મી સંખ્યાને દર્શાવી શકો છો। પ્રશ્ન પાંચની અંદર તમને એક સંખ્યા રેખા આપેલી છે, આ સંખ્યા રેખા ઉપર જુઓ, બે અને ત્રણની વચ્ચે એ પી ક્યુ બી આ બિંદુ દર્શાવેલા છે અને માઇનસ એક અને માઇનસ બેની વચ્ચે ટી આર એસ અને યુ દર્શાવેલા છે। આ બધાના માપ સરખા છે, મતલબ ટી આર આ બે માપ, આર એસ અને એસ યુ સેમ છે, એથી એ પી પી ક્યુ અને ક્યુ બીના માપ પણ સરખા છે। હવે એમાંથી કહે છે કે પી બિંદુ, ક્યુ અને આર અને એસ બિંદુ કયું છે તે તમારે સમ્મી સંખ્યા સ્વરૂપે દર્શાવવાનું છે। હવે પી એટલે શું? તો બે પછી, બે પછી તમે જુઓ બે અને ત્રણ વચ્ચે કેટલા ભાગ થયેલા છે, જુઓ ભાગ જુઓ, એક બે અને ત્રણ લીટીની જોવાનું, ભાગ જુઓ તો આ એક ભાગ, આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ, એમાંથી આ કયો ભાગ છે? તો પહેલો ભાગ છે। તો ત્રણ ભાગ છે એમાંથી પહેલો ભાગ છે, ત્રણ ભાગમાંથી પહેલો ભાગ। તો આ પી શું દર્શાવે છે? તો બે તો ખરા જ, એની ઉપર એક તૃતીયાંશ એટલે કે બે પૂર્ણાંક એક તૃતીયાંશ, અને ડાયરેક્ટ લખી શકાય ત્રણ દુ છ અને એક સાત તૃતીયાંશ દર્શાવે છે। ચલો ક્યુ શું કરશે? ક્યુમાં શું આવશે? તો ક્યુ માટે આપણે કહી શકાય શું આવશે? તો ત્રણમાંથી બે ભાગ, સેમ તમે લખો બે વત્તા
बे तृतीयांश એટલે બે પૂર્ણાંક બે તૃતીયાંશ ત્રણ દુ છ ત્રણ દુ છ સાત અને આઠ તૃતીયાંશ. ચલો આ બાજુમાં આર માઇનસ એક પછી કેટલા ભાગ થયેલા છે? ત્રણ. તો ત્રણ ભાગ છે એટલે આ ગણાશે માઇનસ એક તૃતીયાંશ, આ ગણાશે માઇનસ બે તૃતીયાંશ. ત્રણ ભાગ છે એટલે ત્રણ ભાગમાંથી પહેલો ભાગ છે એટલે આ બાજુ જઈએ એટલે ઋણ છે. તો તમે એને કહી શકો, ચલો માઇનસ એક તો ખરા જ, એમાં કેટલા આવશે? માઇનસ એક પૂર્ણાંક માઇનસ એક તૃતીયાંશ, એટલે કેટલા થશે તમારા? તો અહીંયા આગળ તમારી સાથે તમે જુઓ તો માઇનસ બેનો સરવાળો, તો બેનો સરવાળો ઋણ સંખ્યાનો સરવાળો ઋણ મળે. ત્રણ એકા ત્રણ ને એક ચાર, માઇનસ ચાર તૃતીયાંશ થશે. એ જ પ્રમાણે જુઓ એસ, એસમાં શું છે? તો માઇનસ એક પછી કેટલી આવે છે? માઇનસ બે તૃતીયાંશ. બે ઋણ સંખ્યાનો સરવાળો ઋણ સંખ્યા મળે તો માઇનસ એક પૂર્ણાંક માઇનસ એક પૂર્ણાંક બે તૃતીયાંશ, ત્રણ એકા ત્રણ, ત્રણ ને બે પાંચ, માઇનસ પાંચ તૃતીયાંશ. તો આ રીતે તમને પી ક્યુ આર અને એસના જે બિંદુઓ છે સંખ્યારેખા પર તે તમને મળી જશે. આ રીતે કોઈપણ તમે સંખ્યારેખાની મદદથી તમે શોધી શકો છો. ફરીથી કેટલા ભાગ છે ગણવાના? એક બે ને ત્રણ. ત્રણ ભાગમાંથી આ પહેલો ભાગ, ત્રણ ભાગમાંથી આ બીજો ભાગ. સમજો કે પાંચ ભાગ કરેલા હોય, અહીંયા આગળ માઇનસ, અહીંયા બે છે, અહીંયા ત્રણ છે, અને એમ અહીંયા પાંચ ભાગ કરેલા, અથવા ચાર ભાગ કરેલા, એક બે ત્રણ ને ચાર, પાંચ ભાગ છે, એક બે ત્રણ ચાર ને પાંચ, પાંચ ભાગ છે. તો પહેલો ભાગ શું દર્શાવે? એક પંચમાંશ. બીજો ભાગ શું દર્શાવે? બે પંચમાંશ. આ રીતે કરવાનું છે. બે વત્તા એક, સમાન સમય સંખ્યા છે, આ શોધવાનું છે તમારે. તો બે રીત સમજાઈ હતી ગઈ વખતે સાતમા દાખલામાં, કે એનું સાદુરૂપ આપો. સાદુરૂપ બે રીતે આપી શકાય. ડાયરેક્ટ તેના અવિભાજ્ય અવયવો પાડીને એને કટ કરી દેવાના, છેદોડાડી દેવાના, અને બીજી રીત એનો ગુસ્સા શોધીને, ગુસ્સા વડે, આ બે સંખ્યાનો ગુસ્સા શોધીને તે ગુસ્સા વડે અંશ અને છેદને ભાગવાના. તો એ સાદી રીતે આપણે કરીએ કે માઇનસ સાત અને એકવીસ, એટલે સાત તરી એકવીસ, અને અહીંયા આગળ ત્રણ એકા ત્રણ, સાત એકા સાત, ત્રણ તરી નવ. ચલો કટ કરો, સાત સાત કટ, અહીંયા ત્રણ ત્રણ કટ, માઇનસ એક તૃતીયાંશ, અહીંયા શું આવ્યું? એક તૃતીયાંશ. બંને સરખા છે? આ બંને સરખા નથી. ઇઝ નોટ ઇક્વલ ટુ, ઇઝ નોટ ઇક્વલ ટુ, સમાન નથી, સમાન સમય સંખ્યા નથી. ચલો આ એની અંદર જુઓ ફરીથી, માઇનસ સોળ છે, તો બે દુ ચાર દુ આઠ દુ સોળ, આ રીતે કરાય, અથવા ચાર પંચા વીસ પણ કરાય, ચાર છ ચાર ચોકો ચોકો સોળ પણ કરાય. બે દુ ચાર પંચા વીસ, એ જ રીતે વીસમાં દાખલ હું ડાયરેક્ટ કરું તો શું થાય? તો ચાર પંચા વીસ લખી શકું, અથવા બે દુ ચાર પંચા વીસ, અહીંયા આગળ માઇનસ પાંચ અને પાંચ, પાંચ પાંચ કટ, અહીંયા બે બે કટ, શું બાકી રહ્યું? બે દુ ચાર, અને અહીંયા આગળ બે દુ ચાર અને માઇનસ પાંચ. તો આને કઈ રીતે લખી શકાય? માઇનસ ચાર છેદમાં પાંચ, ઋણ ઉપર પણ લખી શકાય, ધન આને ચેન્જ તમે કરી શકો. બંને ઇક્વલ આવ્યું, સમાન છે, સમાન સમય સંખ્યા છે. તો આ રીતે બાકીના દાખલા કરી શકો. પણ જ્યારે સમજી શકો કે આપણે અહીંયા આગળ આ અવિભાજ્ય અવયવ ન પાડીએ તો પણ કોઈને એમ કે તરત જવાબ આપી દો, તો તરત જવાબ આપવા માટે શું કરવાનું? એક ઋણ સંખ્યા છે અને એક ધન સંખ્યા છે, ક્યારેય સમાન ન હોય. બંને ઋણ હોય તો સમાન થઈ શકે, અથવા બંને ધન હોય તો સમાન થઈ શકે. પણ અહીંયા આગળ જોઈને જ ખબર પડી જાય છે કે ઋણ સંખ્યા છે અને એક ધન સંખ્યા છે, ક્યારેય સમાન થઈ શકતી નથી. અહીંયા બંને ઋણ સંખ્યા છે, તેથી આપણે તેની અંદર ચાન્સ હોઈ શકે કે તે સમાન છે. બાકી આ તો તમે જોઈને તરત કહી શકો, અવિભાજ્ય હવે પાડવાની પણ જરૂર પડે નહીં. જો તમને ખાલી જગ્યા કે એમસીક્યુમ પૂછેલું હોય કે સમાન છે કે નહીં, તો તમે કહી શકો એક ધન છે અને એક ઋણ છે માટે સમાન નથી. તો આ રીતે તમે બીજા દાખલા જાતે કરી લો. આ સહેલું જ છે, તમે અવિભાજ્ય હવે પાડજો, અથવા ગુસ્સા સુધીને પણ તમે એનું સાદુરૂપ આપીને એની કિંમત કરીને તમારે જોઈ લેવાનું.